મહુવામાં મુસ્લિમ એકતા મંચ દ્વારા વિસર્જન મેદની વચ્ચે સંમેલન યોજાયું હતું. મહુવામાં મુસ્લિમ એકતા મંચ દ્વારા મુસ્લિમ સમાજના તમામ પ્રાણ પ્રશ્નોના નિરાકરણ, જેમ કે લઘુમતી વિસ્તારની સોસાયટીઓના વર્ષનો જૂના પડતર પ્રશ્ન અને તંત્ર દ્વારા લઘુમતી વિસ્તારની 28 સોસાયટીઓને નગરપાલિકામાં સમાવેશ કરવામાં નથી આવ્યો અને પાયાની સુવિધાઓથી વંચિત રખાયો છે, જેને લઈને આજે મુસ્લિમ એકતા મંચના ઇમ્તિયાઝ પઠાણ દ્વારા મહુવા ખાતે આવેલી વિશાળ જનમેદની વચ્ચે સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારે આ લઘુમતી વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરી નગરપાલિકાની હદ બહાર રખાયો છે, તે ચલાવી નહીં લેવાય, ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવી અમે ન્યાય મેળવીશું, તેમજ ઇમ્તિયાઝ પઠાણે સમાજ સામાજિક અને શૈક્ષણિક સ્તરે કદી પાછળ ન રહે તે માટે સમાજને સાચી રાહ પર લાવવાની હાકલ કરી હતી. આ મુસ્લિમ એકતા મંચના સંમેલનમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આસિફ આગવાનનો રિપોર્ટ, મહુવા.